ગુજરાતના દરિયા કિનારે શાહીન નામના વાવાઝોડાનો ખતરો. 1 ઓક્ટોબરે કચ્છના અખાતમાં ટકરાવવાની ભીતિ. પંજાબના રાજકારણમાં ફરીથી ગરબડ. નવજોતસિંહ સિદ્ધુએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું. માજી મુખ્યમંત્રી કેપ્ટન અમરેન્દ્રસિંહ આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળે એવી સંભાવના. રાજ્યમાં સિંગતેલના ભાવમાં 90 રૂપિયા 50 અને કપાસિયા તેલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો થયો. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, અંકલેશ્વર પંથકમાં 2 કલાકમાં 1.5 થી 2 ઇંચ વરસાદ. વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જામનગરના જામવંથલીમાં 4.25 ઇંચ વરસાદ અને દ્વારકામાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો. કોરોનાને લીધે રાજ્યમાં અટકી પડેલું વસ્તી ગણતરીનું કાર્ય આગામી 1 માર્ચથી શરૂ થવાની સંભાવના. 2011માં રાજ્યની વસ્તી 6 કરોડ નોંધાઈ હતી. નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર.